बनासकांठा थराद विधानसभा टीम पहुंची छे। अहीं गुजरात तक आप जोई रह्या छो ते रीते अनेक समस्याओ साथे थराद सरहदी विस्तार छे। अहीं पाणीनी मुख्य समस्या छे, केनालोमां वारंवार गाबड़ा पड़वाना समाचारो अखबारो ने मीडियानी हेडलाइन बनता हो छे। त्यारे अपनी साथे जोड्या छे थराद मत विस्तारना प्रबुद्ध नागरिको, तेओनी पासे जाणशुं कि 2022 चित्र केवा प्रकारनुं हशे, केवी समस्याओ साथे तेओ आवनार उम्मीदवार पासे ત્યારે વોટ માંગવા જ્યારે ઉમેદવાર અહીંયા પહોંચે ત્યારે શું જણાવશે, કેવા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડશે ઉમેદવારને આપ જણાવશો? આપનું શુભ નામ અને આપનું ઢોળગામને જ્યારે સરપંચ છો ત્યારે આ વિસ્તારના ભૌગોલિક સ્થિતિની જાણકાર છો, સમસ્યાઓ કેવા પ્રકારની છે? અમારે ઢોળગામમાં સરકારની સામે વારંવાર રજૂઆત કરવા છતાં સરકારે કોઈ ધ્યાનમાં ન લીધું, એના સાથે તળાવમાં પાણી આજે બિલકુલ કેનાલમાંથી નાખવામાં આવતું નથી અને 500 जेटली गायों आ गौशाळामां छे, तमे पण जोई रह्या छो। आ गौशाळाओना लीधे मैं वारंवार सरकारश्रीने बधी रजूआतो करी छे कि पाणी अमारे पाणीनी बहु समस्या छे, जो पाणी नहीं आवे तो गौ माता माटे अमारे बहु मोटी तकलीफ छे अने गाममां पण पाणीनी मोटी तकलीफ छे। एटले वारंवार आ रजूआत करवा छतां मैं जाते पोते घरनो जीसीबी लावी अने तलाव साफ करावी छे, मैं जाते तलाव साफ करावुं छुं। हूँ सरकारश्री साथे एटली अपेक्षा राखुं छुं कि जेटलो बने तो जल्दी केनालनुं पाणी तलावमां नाखवामां आवे, जेथी करीने गामना बधा पाणीना प्रश्न તકલીફ દૂર થાય અને ગાય માટા માટે પાણી પણ મળી રહે। તો ઢોળગામ સરપંચની આપણે જોઈ તે મુજબની લોકોની વ્યથા સાથે સરપંચ જોડાયા છે, 2022માં પ્રશ્નો મોં ફાડી ઊભા છે, આપ જણાવશો પશુપાલન પાણી આ થરાદ વિસ્તાર મત વિસ્તારમાં કેવી સમસ્યા? ગૌશાળાની બાજુમાં તલાવ આવેલું છે, જો કેનાલ અંદરથી તલાવમાં પાણી નાખવામાં આવે તો ગાયોને પાણી માટે વધારે સુલભતા રહે, અથવા સરકારશ્રી બોર બનાવવાની જોગવાઈ જો ગૌશાળા માટે કરે તો ગાયો માટે વધારે સારું। હાલ ઉનાળાની ગરમીમાં પાણીની મોટી સમસ્યા છે ગાયો માટે પીવા માટે, તો તલાવ ભરવામાં આવે, મોટો બોર બનાવવામાં આવે તો આ સમસ્યાનું સોલ્યુશન મળે। તો આપણે જોઈ તે રીતે સરહદી વિસ્તારમાં પશુપાલન એકમાત્ર ઉદ્યોગ, જો કે પાણી મુખ્ય જરૂરિયાત, પાણીની સમસ્યા આપ જણાવશો? ગુલાબસિંહ રાજપૂત અહીંયા પેટા ચૂંટણીમાં વિજેતા બન્યા છે, ધારાસભ્ય બન્યા છે, તેઓની કામગીરી અને શું શું બાકી રહી ગયું છે, સરકાર પાસે કેવી અપેક્ષા રાખો છો આપ? સરકાર પાસે તો પહેલી તો ગુલાબસિંહ ધારાસભ્ય છે તે બધી, એક તો પ્રથમ જીઆઈડીસીની જરૂરિયાત છે, અને જો પાણીની વાત કરવામાં આવે તો મેઇન કેનાલથી જે ડીસા તાલુકાના વિસ્તારના ગામડાઓ છે ત્યાં જો સરકાર પાઇપલાઇન નાખીને એ લોકોના તળાવને ચેકડેમો ભરી શકતી હોય તો અમારા ગામના ગામમાંથી નીકળેલી કેનાલને ગામમાં ગૌશાળાની બાજુમાં આવેલું તળાવ એમાં જો પાણી નાખીને તળાવ ભરવામાં આવે તો ગાયોને પીવાની સુવિધા મળે, બાજુમાં તળ જે ઊંડા જતા રહ્યા છે વારંવાર એની રજૂઆત રાડો નીકળે છે એ તળ લેવલ હચવાઈ રહે, અને ખેડૂતોની વાત કરવામાં આવે તો અમારે અહીંયાથી કેનાલ બ્રાન્ચ નીકળેલી છે ત્યાં વારંવાર તૂટી જાય છે, ગાબડા પડી જાય છે, ને ખેડૂતોના જે કહેવાય કાળજા જેવી જમીન કાપીને એમને ખેતરોમાંથી નહેર કાઢવામાં આવી છે, તો એમના ખેતર સુધી પાણી ન પહોંચતું અને એમના ખેતરનું ધોવાણ થતું હોય, એમને વારંવાર નુકસાન થતું હોય, તો ખરેખર સરકારને તંત્રને આ ખેડૂતની વેદના સાંભળવી જોઈએ। અને જો પશુપાલનની વાત કરવામાં આવે, શંકરભાઈ ચૌધરી સાહેબ જો ફેટમાં વધારો કરે છે એક સાઈડ, અને બીજી બાજુ તરત બીજા દિવસે બનાસ દાણની અંદર 100 રૂપિયા સીધો વધારો કરી દે છે, એટલે એનો કહેવાનો મતલબ એમ થાય કે એક હાથથી કરવાની બીજા હાથને ખબર ન પડે એ કહેવાની વાત થાય છે। આપ શું કહેશો, ખાસ કરીને યુવા છો આપ, થરાદ વિસ્તાર યુવાનો શું કહી રહ્યા છે? અમારી માગણી એવી છે સરકાર આગળ કે ગૌશાળામાં પાણીની પાઇપલાઇન પેસિલ કરી આલે એવી અમારી સરકાર આગળ રજૂઆત છે। તો ગૌશાળા માટે પીવાના પાણીની રજૂઆત મુખ્ય પ્રશ્ન પાણી છે, સરપંચ જણાવશો? ઓવરઓલ થરાદની વાત કરીએ તો થરાદમાં કેવા પ્રશ્નો છે, રોજગાર લગતા પ્રશ્નો છે, અને 2022નો ધારાસભ્ય તમારી પાસે જ્યારે પહોંચશે ઉમેદવાર તરીકે પોતાના વોટ માંગશે, લોકો તમારા જેવા પ્રબુદ્ધ નાગરિકો મતદારો તેઓની પાસે કેવી અપેક્ષા રાખશે? અહીંનો પ્રશ્ન હાલે એવો છે કે ગુલાબસિંહ ધારાસભ્ય પેટા ચૂંટણીમાં જીતેલા છે, અત્યારે એમનું કામ બહુ સારું છે, પણ છતાં હું સરકારશ્રીને એવી નમ્ર વિનંતી કરવા માગું છું કે અત્યારે અમારા બેરોજગારી બહુ છે, બહુ છોકરા યુવાન રખડે છે, વારંવાર પેપર લીક થાય છે, અને વારંવાર પેપર લીક થવાથી યુવાન છોકરોની મહેનત માથે પડે છે, અને યુવાન છોકરા નિરાશથી અને ગાંધીનગરથી એમને પાછું ઘરે આવવું પડે છે। સરકારને આ બધું ધ્યાનમાં લેવું જોઈએ। પછી અત્યારે અમારા ગામમાં અત્યારે લગભગ 70 વર્ષથી અમારા ગામની અંદર જેટલું પાણીની જેટલી સુવિધા જોઈએ એટલી નથી, સરકારશ્રીને મારી નમ્ર અપીલ છે કે હું વિનંતી કરું છું કે મારા ગામમાં પૂરતું પાણી મળી રહે, શિક્ષણની જોગવાઈ કરે,
मारे पूरणग्रस्त अंदर प्राथमिक शिक्षण शाला है तेने नवी बिल्डिंग बनावानुं सरकारे मंजूरी पण आपेली हती अने छतां शाला हजी सुधी बनावामां आवी नथी। त्यां अत्यारे नाना नाना अमारा छोकरा गरीबोना छोकरा भणे छे अने हुं सरकारशीने अपील करूं छूं के प्राथमिक शिक्षणनी जे संस्था छे अने नवी बिल्डिंग बनावामां आवे जेना डेमेज थई गया छे। मारा बस स्टेन्ड उपर एक बस स्टेन्ड डेमेज थई गयुं छे, मारा पंचायत घरनी पण जरूर छे डेमेज थई गयुं छे, आवी घणी बधी मारे जरूर छे जेथी करीने हुं वारंवार सरकारशीने रजूआत करूं छूं पण मारी कोई रजूआत सरकारशी ध्यानमां लेतो नथी। अने अँ अमारे एक मेन केनाल निकळेली छे, खेडूतोने वारंवार तूटी जाय छे, खेडूतोने वारंवार पाक निष्फळ जाय छे। सरकार ने केटली वखत लेटरपेड उपर लखीने आपेलुं छे पण कोई अधिकारी ध्यानमां लेता नथी। अधिकारीओने जाने क्या छे के थई जशे पण कंई थातुं नथी। एटले मैं आपश्रीने अत्यारे रूबरू बोलावी अने तमने जाते अत्यारे हुं बधो अनुभव करावुं छुं। जोड़े तलाव आवेलो छे, ई जाते हुं तलाव साफ करी रह्यो छुं। हमणां मैं गौशाळा माटे पोताना खर्चे बोर कर्यो, बोर करीने मैं जाते पाणी आपी रह्यो छुं અને જેટલું બને તેટલું મારાથી થાય છે એટલું હું કામ કરી રહ્યો છું। થરાદ તાલુકામાં ઉદ્યોગોમાં અત્યારે યુનિવર્સિટીની જરૂર છે, એવા બધા ઘણા બધા ઉદ્યોગોની જરૂર છે જેની જરૂરિયાત પણ ગુલાબસિંહે કરી છે અને હજી પણ કરી રહ્યા છે અને સરકાર શરીરે પણ ખબર છે। તો આ હતા પ્રબુદ્ધ નાગરિકો થરાદ મત વિસ્તાર, સરહદી મત વિસ્તાર, અહીંયા લોકોની આ સમસ્યા છે। 2017થી હવે 2022ની ચૂંટણીઓ આવી રહી છે, 5 વર્ષના સમયગાળામાં અનેક જે પ્રશ્નો છે, વિકાસકામો છે, નિરુત્ત રહ્યા છે। લોકોની આ રજૂઆતો પર આવનાર ઉમેદવારોએ ધ્યાન આપવું પડશે। આ જે વિસ્તાર છે તેની ભૌગોલિક પરિસ્થિતિ, તેની જરૂરિયાતો, તેના પ્રાણ પ્રશ્નોને સમજવા પડશે। આવનાર ઉમેદવાર સામે અનેક પ્રકારના પ્રશ્નો મોં ફાડી ઊભા છે ત્યારે 2022ની ચૂંટણીમાં આ વિસ્તારમાંથી કયા ભાગ્યશાળી ઉમેદવાર તરફ મતદારોનું ઝોક વળશે તે જોવાનું રહ્યું। તને સ્પર્ધા ગુજરાત તક બનાસકાંઠા।